અમદાવાદના જે ફરિયાદી છે એમને SMS એક આવ્યો હતો કે શેર માર્કેટિંગમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો સારી ઓપોર્ચ્યુનિટી છે. એમને આ જે નંબર છે એના ઉપર કોલ કરતા સામેવાળા વ્યક્તિએ એમને લોભામણી સ્કીમો આપી શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરવાની અને 3.9 લાખનું ચીટિંગ કર્યું છે અને પછી આ ફોન ને એ બધા બંધ કરી દીધા છે. આમાં કોઈ ડીમેટ એકાઉન્ટ એમને ખોલ્યું નથી. પોતાને એ લોકો શાર્ટ ટ્રેડર્સ દિલ્હીથી હોવાનું જણાવે છે, પણ એ લોકો અમદાવાદ ખાતે આ 6 લોકો મળીને આ કોલ સેન્ટર ચલાવી રહ્યા હતા અને આપણે આગળની તપાસમાં એમની અરેસ્ટ કરી છે. અને આ મેઇન જે સૂત્રધાર છે એ વિવેક પટેલ છે અને એમના એક સાથીદાર કરણ જાડેજા પણ છે. આ લોકો ઘણા બધા લોકોને આવી રીતે કોલ કરીને શેર માર્કેટમાં ઘણું પ્રોફિટ થતું હોય એવું કહીને ઇન્વેસ્ટમેન્ટ કરાવતા હોય છે અને આ રીતે ઘણા લોકો જોડે ચીટિંગ કરે છે. ગુજરાત બહારના લોકોના વધારે પ્રિફર કરતા હતા અને બધાને ઇન્ડિવિજ્યુઅલ SMS મોકલીને પછી કોઈ કોલ આવે તો એમને આ રીતે ચીટ કરી. સર, કયા કયા પ્રકારની લાલચો આપતા? શેર માર્કેટ હમણાં થોડાક સમયથી ઘણું સારું કરી રહ્યું છે, ઘણું અપ જઈ રહ્યું છે, તો આ વસ્તુનો લાભ લઈને એ લોકો એવું દેખાડતા કે શેર માર્કેટમાં આટલું બધું પ્રોફિટ હમણાં હાલમાં ચાલી રહ્યું છે, તમે પણ ઇન્વેસ્ટ કરો, અને વધારે રિટર્ન્સની લાલચમાં લોકો ફસાઈ ગયા. સર, ઇન્વેસ્ટ કઈ રીતે કરાવતા હતા? ડીમેટ એકાઉન્ટ પોતાના ત્યાં ખોલાવતા હતા કે કેવી રીતે? આમાં જો એમને એવું લાગે કે સામેવાળોને સાવ જ ચીટિંગ કરી શકશે એ લોકો, તો પછી કોઈ ડીમેટ એકાઉન્ટ ખોલાવતા નહીં, પોતાના પર્સનલ અકાઉન્ટ્સમાં એ લોકો પૈસા લેતા અને પછી ફોન બંધ કરી દેતા. અને જો એવું લાગે કે સામેવાળો વ્યક્તિ એવું કહેતો હોય કે અમારી પાસે ઓલરેડી ડીમેટ એકાઉન્ટ છે, અમારે નવું નથી ખોલાવવું, તો એ લોકો એવું કહેતા કે સારું, અમે ટિપ્સ આપીશું, સારી ટિપ્સ તમને થાય તો પ્રોફિટનો ત્રીજા ભાગનું પ્રોફિટ અમને આપી દે. કયા વિસ્તારમાંથી કોલ સેન્ટર મળી આવ્યું? આ ગોતા ખાતે એ લોકો કોલ સેન્ટર ચલાવી રહ્યા. વિવેક પટેલ ખાસ કંઈ વધારે ભણ્યા નથી, એ પહેલાં આના પહેલાં સાબરકાંઠામાં એમના ગામમાં ખેતી ને એવું કરી રહ્યા હતા. પછી અમદાવાદ આવીને એમને પહેલાં શેર માર્કેટની જેન્યુઅન કંપની એનામાં કામ કર્યું, એનાથી શેર માર્કેટની ભાષા, એનું કેવી રીતે લોકો જોડે વાત કરવાનું છે એ બધું એમનાથી શીખ્યા અને પછી એનો દૂર. સાહેબ, અત્યાર સુધીમાં કેટલા લોકો સાથે કેટલાનું ચીટિંગ થયું એવું કોઈ તપાસ દરમિયાન? હાલમાં આપણી પાસે 3 ફરિયાદી અમદાવાદમાં થાય છે અને બીજી જગ્યાએ પણ આપણે બીજા પોલીસને પણ જાણકારી આપી છે. ડેટા કેવી રીતે બતા? ડેટા એ લોકો ઓનલાઈન ખરીદતા હતા અને ઘણી કંપનીઝ ડેટાનો નોર્મલ લીગલ યુઝ પણ કરતા હોય છે, એ લોકો માર્કેટિંગ માટે કરતા હોય છે, એવી કંપનીઝ પાસે એ લોકો ડેટા ખરીદતા.